કે ખૂબ જ કૂટનીતિક ભાગ આજે બહારના દેશ છે, પાડોશી દેશો હોય કે પછી વિશ્વના કોઈ પણ દેશ હોય, તેની સાથે ડીલ કરવું ખૂબ જ અઘરું થઈ જતું હોય છે. એવામાં પણ જ્યારે જાપાન અને અમેરિકાનો મુદ્દો જોવા જઈએ તો જાપાન સાથે જ્યારે મિત્રતાની વાત આવે છે, અમેરિકાને ક્યાંક માઠું ન લાગી જાય, અમેરિકા સાથેના સંબંધો ન બગડી જાય. તેવી જ રીતે જો ચીન સાથે જે મિત્રતાનો હાથ લંબાવવામાં આવી રહ્યો છે, આગામી અમેરિકાની મુલાકાતને લઈને આ મુલાકાતને પણ કેવી રીતે સંભાવી, આ જે બધા મુદ્દાઓ છે તેના કારણે શું અત્યારે હાલ તમે જે પ્રવચન આપ્યું તેના પર અસર દેખાઈ રહી છે? ના, આ તો બેઝિકલી બે ઇન્ફોર્મલ પ્રવચન હતું, આ ટ્રાન્ઝેક્શન માટેનું હતું. કેમ કે એરપોર્ટથી ત્યાં જવા માટે એવું એક પબ્લિક પ્લેટફોર્મની જરૂર હતી કે જ્યાં આવી ગયા છે ગુજરાતમાં, હી ઇઝ બ્રીથિંગ અમદાવાદ ગુજરાત એર, એને એની માટેનું હતું. અને કોઈ બહુ આજે અભિનંદન એરપોર્ટનું જે હતું એ કંઈ બહુ આમ જોવા જઈએ તો એનું એટલું મહત્વ નથી. મહત્વનું આવતીકાલનું બહુ મહત્વનું રહેશે. આવતીકાલે જ્યારે આ બંને ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન મોદીની આજે મુલાકાત છે, ચોક્કસથી ખૂબ જ મહત્વની સાબિત થશે. પરંતુ જે રીતે વૈશ્વિક ફલક પર વાત થઈ રહી છે કે બે દુશ્મન જે હોય તેમાંથી બંને સાથે મિત્રતા ભારત કેવી રીતે કેળવી શકે, શું આમાં આજે આખી ચાણક્ય નીતિની વાત આવે છે, મોદી કેટલા સફળ રહી શકે છે? ના, ચોક્કસ. એમને જયારે કાશ્મીરમાં ફ્લડ આવ્યું ત્યારે એમને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર બંને તરફ હાથ, બંને તરફ સહકારનો હાથ કરી છે. એક સારા મુસદ્દી છે, એક સારા સ્ટેટમેન્ટ છે એ એમને સાબિત કર્યું. અને આની માટે બી હું કહું છું કે પક્ષને બાજુમાં રાખીને, એટલે પક્ષીય રાજકારણને બાજુમાં રાખીને કેટલાક પક્ષના આગેવાનો આને બિરદાવ્યું છે, બિરદાવવું જોઈએ પણ કરો. ભારતનું આ પ્રકારનું સ્ટેન્ડ હોવું જ જોઈએ વૈશ્વિક ફલક ઉપર પડોશી ના દેશોમાં. મહત્વની વસ્તુ એ છે કે નરેન્દ્ર મોદીનું જે રાષ્ટ્ર નિર્માણનું જે સ્વપ્ન છે કે જેનું વિઝન છે, એ મતલબ મુખ્ય પાયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું છે. અને એ હાઈ ઇન્ટેન્સિવ કેપિટલ, બહુ સખત મૂડી રોકાણ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. એમાં આવામાં બે પ્રકારની જરૂર પડે, એક સ્કિલ નોલેજની જરૂર પડે અને બીજી ફાઇનાન્સની જરૂર પડે. નરેન્દ્ર મોદી ખાસ કરીને જાપાનમાં ટેકનોલોજી માટે ગયા હતા, અને ટેકનોલોજી અને ધિરાણ માટે, તેને ફાઇનાન્સ ન કહેવાય. ચીન પાસે પણ એમને જે રૂઝાને કીધું હું એગ્રી છું કે એમને બે વિકલ્પો રાખ્યા છે. તમે જુઓ તો જાપાનના એવું ચોક્કસ કમિટ કરી નથી આવ્યા કે હું, એટલે ખાસ કરીને જે પેલી રેલ છે આપણે બુલેટ ટ્રેન, તો બુલેટ ટ્રેન હું જાપાન પાસેથી જ લઈશ. તો અત્યારે મોદી એક ગ્રાહક તરીકે આ બે દેશો સાથે વર્તી રહ્યા છે. તમે જુઓ જાપાનમાં પણ એમને કીધું કે ગુજરાત ઇશ્યુ ધંધો મારા બ્લડમાં છે, એટલે માત્ર દેશના વડા ખરા, મુસદ્દી ખરા, પણ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવાની વાત છે, જ્યારે બોરો કરવાની વાત છે, ત્યારે એ ગ્રાહક તરીકે પણ વેપારી અથવા દેશોને જોઈ રહ્યા છે. બીજું તમે ઓવરઓલ તમે જુઓ તો મિડલ ઇસ્ટની પરિસ્થિતિ જે આખી થાય છે, ખાસ કરીને અમેરિકાનો અને નાટોનો જે રોલ છે અફઘાનિસ્તાન હોય કે ઇરાક હોય કે એ આખા ફલકમાં, એ ફલકમાં ભારત અત્યાર સુધી ચૂપ રહ્યું છે, શાંત રહ્યું છે. ભારતની એવી કોઈ મોટી ટીકા પણ નથી. મને લાગે છે આ પણ માત્ર અમેરિકાની સાથે ખાલી ખાલી રહેવું અથવા તો બિનજરૂરી વિવાદ ઉભો કરવો, એનાથી આ બધા દૂર આખા રહ્યા છે. કેમ કે આપણું હિત પણ આરબ દેશોમાં છે, આપણું હિત પણ મિડલ ઇસ્ટ દેશમાં છે. એટલે આ બધી વસ્તુ નરેન્દ્ર મોદીને અલગ મુસદ્દી સ્ટેટમેન્ટ તરીકે બહાર લાવે છે. અને બધાનો સરવાળો એ અમેરિકા સાથે જયારે ટેબલ પર બેસશે એ વખતે એન્કેશ કરશે. અને એટલા મુસદ્દીગીરી તો હોવી જોઈએ જે પાછલી નેતાગીરીમાં નહોતી. આજે આપણને દુનિયાના લોકો ભારતના એના વિકાસના, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના ડેવલપમેન્ટ, એના બિઝનેસ માટે, એના ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો જોતા થયા છે. અને ટૂંકા ગાળામાં તમે જુઓ તો કેટલા બધા દેશના અમેરિકાના બે સેક્રેટરી આવી ગયા, ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા, પોતે ત્રણ દેશોમાં ગયા છે. જી રુજાન, આપને જે રીતે ચિંતા સતાવી રહી છે કે એન્વાયરમેન્ટના ભોગે કોઈ પણ ડેવલપમેન્ટ તે યોગ્ય નથી રહેતું, આવા સંજોગોમાં શું લાગે છે કે નરેન્દ્ર મોદી આ બાબત પર કેવી રીતે ડીલ કરી શકે છે ચાઇના સાથે? આપણે જે રીતે અત્યાર સુધી ઇન્ડિયામાં લિટલ બિટ કોઈ ટાઈમ મેનેજ મોસ્ટ ઇટ ડિપેન્ડ, થોડું પોલિટિકલ બી એમાં થઈ જાય છે એન્વાયરમેન્ટના નામે. અને પણ જે મિસ્ટર મોદીની અત્યાર સુધીની નીતિ મેં જોઈ છે, કારણ કે જયારે આપણા જે નવા એન્વાયરમેન્ટ મિનિસ્ટર બન્યા હતા તો એમને એવું કીધું હતું કે હું નોટ એટ ધ કોર, હું ડેવલપમેન્ટ બી જોઈશ ને હું એન્વાયરમેન્ટની હિત બી જોઈશ. દેટ ઇઝ વોટ હી હેઝ સેડ, ને મેં ખાસ સાંભળ્યું હતું એ.
પણ હવે એ ડિપેન્ડ હવે જોવાનું છે કે લોકો કઈ રીતે કારણ કે અલ્ટિમેટલી એન્વાયરમેન્ટ બસ જેને કે વાય ડીડ ચાઇના કુડ મેન્યુફેક્ચર લો કોસ્ટ થિંગ્સ કારણ કે લોકોનો સૌથી પહેલા જે એને જેને છે કે જે એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ મેન્ટેન કરવાના હોય જેને કે જ્યારે કે પહેલા આપણા ઇન્ડિયામાં બી એવું હતું કે ભાઈ કેમિકલના પાણી છોડી દેતા હતા હવે કેમિકલના પાણી જયારે છોડી દે અગર એને તેનું શું કે રિસાયકલ ના કરે યા ટ્રીટ ના કરે તો આખું એન્વાયરમેન્ટ બગડી જાય તો અને એના અગર એ લોકો ના છોડે અગર એ લોકોને એન્વાયરમેન્ટ ના કન્સર્ન હોય તો એ લોકોનું ટ્રીટમેન્ટ પ્લાન બનાવવો પડે જે કરોડો રૂપિયાનું થતું હોય એટલે એ લોકો આમ છોડી દેતા તમે દેટ ઇઝ હાઉ ધ એન્વાયરમેન્ટ વોઝ હિટ એટલે આ ઇન્ડિયાને એક નાનો થોડો એક્ઝામ્પલ આપ્યું ચાઇના એ સોધને એટલે પછી એટલે ઇન્ડિયાએ શું કર્યું કે ના અમે એવું નહીં કરશે એ લોકો ટ્રીટમેન્ટ પ્લાન તો બનાવ્યો ટ્રીટમેન્ટ પ્લાન બનાવે એટલે તમારું ઓબ્વિયસલી જે કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ વધી જાય સો ધીસ ઇઝ ધ બેઝિક થિંગ એટલે તમારે તમારે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે ઉભારો તો તમારી કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ વધારો એટલે તમે બાય નેચરલ કે ચાઇના તમારો ઓર્ડર લઈ જાય ચાઇનાએ ઓબ્વિયસલી એને આ બધું કશું જોયું અને એને ઠોકા ઠોક કામ ચાલુ કરી દીધું અને એના લીધે ચાઇનીઝ પ્રોડક્ટ વર્લ્ડમાં જવા લાગે અને વર્લ્ડ એકચ્યુઅલી એક જમાનામાં ઇન્ડિયાનું ડમ્પિંગ યાર્ડ હતું તમે અત્યારે જોયો તો ઘણા ઇલેક્ટ્રોનિકનું જે આપણું રિસાયકલ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે ઇન્ડિયામાં ડમ્પિંગ યાર્ડ થાય છે ઇન્ડિયામાં એને ડમ્પ થાય છે કારણ કે બીજે કોઈ કન્ટ્રી જેમ કે અમેરિકા તો રાખે નહીં એના બધા રિસાયકલ જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે જે તે પછી ઇન્ડિયામાં એને ડમ્પ થાય છે અને ઇન્ડિયા એનું ભોગતાન કરે છે ઇન ટર્મ્સ ઓફ એન્વાયરમેન્ટ કારણ કે ઇન્ડિયામાં ડિસ્ટ્રોય થતા અને જેવા ઇન્ડિયામાં ડિસ્ટ્રોય થતા એટલે આખું એન્વાયરમેન્ટ બગાડી નાખે એટલે ધીઝ આર સર્ટન એક્ઝામ્પલ્સ વિચ આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ કારણ કે આપણે થર્ડ કન્ટ્રીમાં આવીએ છીએ ત્યારે અમેરિકા તો કે ના ભાઈ હું તો આવા બધામાં ના પડું હું ઇન્ડિયામાં આપી દઉં કારણ કે ગ્રોથ ડેવલપ કન્ટ્રી છે એટલે આ બધા પોઈન્ટ પર ઇન્ડિયાએ ધ્યાન રાખવું પડશે કે આપણે આપણે એન્વાયરમેન્ટલ એવું નથી કહેતી કે આપણા એટલે આપણે આપણે પોતે જે જીવીએ છીએ આપણી પોતે ક્વોલિટી ઓફ લાઈફ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એઝ એની કન્ટ્રી અમદાવાદ હોય દિલ્હી હોય તો કોઈ બી હોય કારણ કે સાહેબ એમ કહ્યું કે ભાઈ જે મનમાં ભાષણમાં જ કહ્યું કે ભાઈ ખાલી દિલ્હી ઇઝ નોટ ઇન્ડિયા વિચ આઈ ટોટલી અગ્રી પણ સાહેબ મારે એમ બી કહેવું છે કે આપણે જે અત્યારે જે બતાવી રહ્યા છે લોકોને જે ફોરેનરોને કે જે ઇન્ટરનેટ એ આવે છે કે ભાઈ તમે પછી ગ્રીન કરવા બાંધીને ધાકો છો કે લેટ અસ ફેસ ધેટ ફેક્ટ નો કે આપણે આટલી તાકાત છે તો આપણે આપણે આખું આપણું આખી સિટી એટલી સ્વસ્થ હોવી જોઈએ તો આપણે ગ્રીન કપડા નાખીને ધાકું ના જોઈએ એ આપણે આટલા ટાઈમ તમે વિચાર છેલ્લા ચાર દિવસથી તમે આપણે બધા જોયું છે કે બધા રંગ રોગાનો ચાલી રહ્યા છે તો એ પહેલાથી થવા જોઈએ એવું નથી કે આના લીધે થવા જોઈએ પહેલા થાય તો વી આર વેરી હેપી અગર અમારા ફુવારા પહેલાથી ચાલે તો વી આર હેપી જસ્ટ બીકોઝ સમબડી સ્કેમિંગ આપણે કરી રહ્યા છીએ બસ એટલું બતાવીએ છીએ એક એક નેગેટિવ પોઈન્ટ હતી કમિંગ બેક ટુ અવર એન્વાયરમેન્ટ ક્વેશ્ચન એટલે મારે એટલું જ કેવું છે કે બટ આઈ એમ પ્રીટી શ્યોર કે ઇન્ડિયા વુડ વોટ યુ કોલ આઈ મીન આવા આપણે આપણી નીતિઓ વિશે આ થોડું આપણે કોમ્પ્રોમાઇઝ કરવાના છીએ એ બી મને ખબર છે ગ્રોથના નામે બટ ફાઇન લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ એટલે બે ત્રણ વસ્તુ છે કે આપણે સારી ટ્રેનો સુધારી નથી શકતા અને એની સામે આપણે બુલેટ ટ્રેનનો લોલીપોપ આપી દઈએ છીએ એ બુલેટ ટ્રેન આપણી ટેકનોલોજી જ નથી જે આપણી ટેકનોલોજી છે કે જે આપણા નો હાઉસથી થઈ શકે એ જે અત્યારે ટ્રેનો ચાલે એની એને આપણે થોડી મોડિફાઈ કરી શકીએ એને ફાસ્ટ બનાવી શકીએ એટલે આપણે એવું છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે કે ડેવલપમેન્ટ છે સ્કિલ બેઝ આપણે બહારથી જ લાવવું પડે આ એક ખૂબ મોંઘો સોદો પણ સાબિત થાય એટલે આપણે સ્કિલ પર બહારથી લાવવાનું મેન્ટેનન્સ બી બહારથી લાવવું પડે એનો ફાઇનાન્સ બી બહારથી લાવવું પડે અહીંયા મેરે કેટલાક સેક્ટર કોટ કરવા છે કે જે બહુ મહત્વના છે જેના વિશે આવતીકાલે ચાઇનાના ડેલિગેશન સાથે વાત થશે તો આજે રોજગારીની આશા રખાઈ રહી છે કે સ્થાનિકોને રોજગારી મળશે તેનું શું થશે જો સ્કિલ લેબર પણ જો બહારથી આવશે ના એટલે ધારો કે બુલેટ ટ્રેનની વાત એવી છે તો બુલેટ ટ્રેનમાં લેબર છે એ ચોક્કસ આપણા અહીંથી થશે પણ જે સ્કિલ છે કેમ કે આખું ટેકનોલોજી ડ્રીવન આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ટેકનોલોજી આવે એટલે ચોક્કસ હજી સાથેના એને એને એસ્ટાબ્લિશ કરવા માટેનું હ્યુમન રિસોર્સમાં બહારથી આવવાનું એ મહત્વનું છે એના માટેના પૈસા બહારથી આવશે આપણે તમે જો અમદાવાદથી બોમ્બેની જે બુલેટ ટ્રેન છે 60,000 કરોડ એલોકેશન છે તો એમાંથી બહુ બહુ આપણે એક બહુ મોટો હિસ્સો આપણે ત્યાં લઈ જવો પડે પણ કદાચ કેટલાક સેક્ટર એવા છે કે જેમાં ગુજરાતના વેપારીઓને રસ પડે એવી કેટલીક વાત છે કે આપણે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ખાસ કરીને ટેક્સટાઇલ અને એપરેલ્સનું જે સેક્ટર છે એની માર્કેટ સાઇઝ ઇન્ડિયામાં 89 બિલિયન US ડોલર છે 89 અબજ અમેરિકન ડોલરનું આપણે માર્કેટ સાઇઝ છે ચાઇના એ 525 બિલિયન US ડોલર એની માર્કેટ સાઇઝ છે ભારતમાં જે ટેક્સટાઇલ છે એ અત્યારે દૃષ્ટિકોણથી એ બહુ જ ફ્રેગમેન્ટેડ છે ચાઇનામાં એ બહુ જબરજસ્ત રીતે ઓર્ગેનાઇઝ સેક્ટર છે અને એશિયા અને અમેરિકામાં એનું જબરજસ્ત માર્કેટ ચાઇનાનું છે એટલે ભારતે જો ખાસ કરીને ટેક્સટાઇલમાં સહયોગ કરવો હોય તો ચાઇના સાથે એક મોટી શક્યતા છે એવી જ રીતના
ફાર્માસ્યુટિકલ્સ ની વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ્સ એ ગુજરાતમાં એક અગત્યનો ઉદ્યોગ છે, જેનો માર્કેટ સાઇઝ 2012 ની દ્રષ્ટિકોણે જોઈએ તો ભારતનો 29 અબજ યુએસ ડોલર છે, ચાઇનાનો 74.8 બિલિયન યુએસ ડોલર છે. અને તમે જોયું તો હવે ભારતમાં બહુ જે ફાર્માસ્યુટિકલ્સ એ બહુ એનો કોઈ ક્લિયર લીડર નથી આમ જોવા જાવ તો. બીજું એ છે હાઈલી એક્સપોર્ટ ડ્રીવન જે છે, જેમાં 61% ટોટલ જે છે એ 61% આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને યુએસ એફડીએ અપ્રુવ ઘણી બધી પેટન્ટ મેકિંગ દવાઓ અહીંયા લડી થાય છે. ચાઇનાની વાત કરીએ તો ત્યાં પણ એવું છે, પણ એને તમે જુઓ તો આપણા કરતા લગભગ 1.5 ગણો ડબલ એનો માર્કેટ શેર ગ્લોબલ લેવલે છે.